રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસતા મહેર કહેર સમાન બની ગઈ હતી. આ દ્રશ્યો છે ગીર સોમનાથના ખેરાળી, દેદા, ચમોડા સહિતના 10થી વધુ ગામના, જ્યાં ખેડૂતોએ 4 મહિના મહા મહેનતે તૈયાર કરેલ મગફળીનો તૈયાર પાક પર પાછોતરા વરસાદે જાણે પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. મીડિયા જ્યારે આ વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે પહોંચી ત્યારે ધરતીપુત્રોએ મીડિયા સમક્ષ વેદના ઠાલવી મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયાના વસવસો વ્યક્ત કર્યું હતું. તો સાથે સાથે પશુઓ માટેનો ઘાસ ચારો પણ સરી જતા ચિંતિત જોવા મળ્યા. સરકાર દ્વારા નિષ્ફળ ગયેલા પાકોનું સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. એ આપનો પરિચય, શું નામ તમારું? મારું નામ દેવદાસભાઈ ભગવાનભાઈ ખેર. દેવદાસભાઈ, શું આખી પરિસ્થિતિ? આખી પરિસ્થિતિ 10 વીઘાની મારે માંડવી હતી. 10-10 વીઘા પાથરા જ પડ્યા હતા. ઓપને રાખવાનું હતું અને ઓપને વરસાદ વસીતા નો આવી ગયો, બરાબર બધા પાથરા પલળી ગયા, ચારો પણ ફેલ ગયો. પશુધનનું અમારે શું કરવાનું સરકારને? હાલો અમારી મહેનત મજૂરી તો ગઈ, 2 લાખનો ખર્ચો કર્યો, 2 લાખમાં અમને 1/5 ની તો આવક તો છે જ નહીં. તો એ અમારે હવે હું ખેડૂને કરવાનું શું રે? એમ અમને કંઈક સરકાર કંઈ સહાય કરી શકે ને વહેલે તકે જો કંઈ નિર્ણય લે તો વધારે સારું. બાકી ખેડૂતો છે ભાઈ, આમાં તો મહેનત કરવી જ પડશે અમારે તો. કાલની પરિસ્થિતિ એવી હતી, બપોરના તો તડકા જેવો હતો ને અચાનક વાદળછાયું વાતાવરણ થઈ ગયું. અહીં ઉપનેર થેસર બધી કમ્પ્લીટ જ હતું, હાંકવાની તૈયારી હતી અને એક સાથે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકી પડ્યો અને આખું બધી ગોઠણ ગોઠણ પાણી ભરાઈ ગયા અને આખા પાથરા તરવા વળગી ગયા હતા. એટલે હાથમાં આવેલો કોળિયો ખેડૂતનો જતો રહ્યો. ખેડૂતની 4 મહિનાની પરસેવાની કમાણી આમાં હતી, એ અત્યારે પાણીમાં અને ધરતીમાં પડી છે, બરાબર. એમાંથી હાથમાં કછું નથી આવે એમ, બરાબર. સરકારની એટલી જ માંગણી છે કે સરકાર આના વિશે થોડુંક ગંભીર વિચારે, કારણ કે જગતનો તાત ખેડૂત છે. જો એ નહીં બસે તો દુનિયામાં કંઈ અશક્ય વસ્તુ છે જ નહીં, બરાબર. એટલે આને સરકાર બસાવે, આને થોડી ઘણી બને એટલી સહાય કરે અને ખેડૂત સાંભળું થોડુંક જોઈએ. વિસ્તારોમાં એટલે તો જો આ અમારું ગામ ખેરાળી, ખેરાળીના આજુબાજુના તમામ ગામ, દેદા છે, આશીદરા છે, ઉમરાળા છે, અશનાવદર છે, સાપરી છે, આપણે ઈણાસ છે, દેવડી છે, એટલા વિસ્તારોમાં એકદમ અચાનક વાતાવરણનો પલટો થતા વરસાદ ખાબક્યો એટલે એ બધામાં સર્વત્ર નુકસાન થયું છે. ગીર સોમનાથ શું પરિસ્થિતિ? ક્યારે વરસાદ પડ્યો તો શું આખી પરિસ્થિતિ નિર્માણ પામી? ગઈકાલે સાંજે લગભગ 2-2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને લગભગ ખેડૂતના પાથરા બધા પલળી જ ગયા છે. 70-75% ખેડૂત બધા વરસાદની અડફેટ આવી ગયા છે. લગભગના પાથરા પલળી ગયા છે અને સારો પશુઓનો સારો પણ ફેલ જ થઈ ગયો છે. હવે એમાં કોઈ ખેડૂતને હાથમાં આવે એવું કોઈ છે નહીં. ખેડૂતોને કેટલી મહેનત થાય, કેટલા મહિને પાક તૈયાર થાય, શું ખર્ચો થાય? ખેડૂતને મહેનતમાં તો 4 મહિના તનતોડ મહેનત કરવી પડે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે. મજૂરી, પછી દવા છાંટવાનું, બિયારણ, આ તે બધું સરખો તે આપણે હિસાબ માંડીને લખીએ તો લગભગ 20-1000 ની આજુબાજુ 1 વીઘાએ ખર્ચો આવે છે. 10-10 વીઘાની મગફળી હોય તો 2 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. આ જ જગ્યાએ અત્યારે 10 વીઘાની મગફળી છે, 2 લાખનો ખર્ચો આવેલો છે અને અત્યારે 1 રૂપિયો પણ હાથમાં આવી એવી પરિસ્થિતિ નથી ને ખેડૂતનો ચારો ગયો છે એ અલગથી. સરકારને વિનંતી એવી જ છે કે જેમ બધાનું દુઃખ દર્દ સમજે સરકાર, એમ જરા ખેડૂતનું પણ સમજે તો વધારે સારું ને વહેલી તકે સર્વે થાય અને સહાય જે મળે એમાં પ્રયત્નો કરે એમ જલ્દીથી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.